वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की, श्री हरे कृष्ण महाराज की जय, श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। थोड़ा बहुत सेट कर जो खाली। श्री हरि चरित्रामृत सागर पूर छठू तरंग ओगणीसमु भगवान श्री हरि मेथाण मा पधारिया छे। महाराज नु भव्य सामयु कर्यु छे। ये प्रसंग आ तरंग में अपने श्रवण करीशू। फेर हरि को कहत है बहुत ललचाए नाथ, हम जानत अति सेल हो आवत न कोई के हाथ। फेर हरि को कहत है बहुत ललचाए नाथ, हम जानत अति सेल हो आवत न कोई के हाथ। मेथाणना दरबार पूंजाजीना बहन जीजाबा अनेक गामना स्त्री भक्तों ने लहीने महाराजनु सामयु करवा माटे आव्या छे। मोतीना थाळ लाव्या छे। मेथाणना जीजीबा श्रीहरि ने कहवा लाग्या, हे नाथ आपे अमने बहु ललचाव्या। हूँ मानती हती कि आप मळवा सहेला छो, पण आप कोईने हाथ आवता नथी। आजकाल आवत ही वर्ष हो गए दो, तुम्हारो नहीं एकठो रहे अम आवे तिहा सोई। आज काल आवत ही वर्ष हो गए दो, तुम्हारो नहीं एकठो रही हम आवे तिहा सो। आज काल करता बे वर्ष निकली गया, आपनु कोई एक स्थान नथी कि ज्यां मैं आवी सकिए। महीने महीने आपनी खबर आव्या करती, आपना निवासनो कोई निर्धार न हतो। सोरठ, हालार, कच्छ, काठियावाड़, भाल, चरोतर अने गुजरात ए बधा देशों में आप फरताज रहो छो, फरताज रहो छो। आगली कथा में आपने श्रवण कर्यु आ जीजीबा केवा सत्संगी हता। भगवान स्वामीनारायण बाग में पूज्यपाद गुरुजी घणी वार कहे छे, एक नरसिंह मेहता नहीं लाखों नरसिंह मेहता थया छे, एक मीराबाई नहीं लाखों मीराबाई थई छे। आ जीजीबानो सत्संग केवो हसे, सद्गुरु आधारानंद स्वामीनो आ ग्रंथ में जे गुणग्राहीपणानु अंग छे ने, एक एक हरिभक्तना सद्गुणों स्वामी जे लख्या छे ने, ये तमारे अने मारे जीवन में सीखवा जेवू छे।
સ્વામી તો સંત છે, એક સ્ત્રી ભક્તને બિરદાવવામાં સ્વામીની મર્યાદા છે, તેમ છતાં સ્વામીએ શું લખ્યું? સત્સંગે અતિ સુરવે રહે, ધર્મ મે વજ્ર હિ કોટ, અધર્મ અસુરી જાનહી, ભગાઈ દે ચડી ચોટ, સત્સંગે અતિ સુરહે. આ જીજીબા સુરવીર સત્સંગી હતા. ધર્મ પાળવામાં વજ્રના કોટ સમાન હતા. જેમ વજ્રની પૃથ્વી હોય એને કોઈ ચલાયમાન ન કરી શકે, વજ્રનો કોટ હોય, હાથી ઘોડા કે મોટી મોટી તોપ વાગે ને તો પણ એ વજ્રના કોટને વાંધો ન આવે, ધર્મ પાળવામાં આ જીજીબાનું જીવન વજ્રના કોટ જેવું હતું. સત્સંગ રાખવામાં સુરવીર હતા. અધર્મી લોકો તો એમનાથી કાંપતા. ચડી ચોટ ખુલ્લે આમ અધર્મની સામે લડનારા આ સહજાનંદી સિંહણ એને આધારાનંદ સ્વામીએ કેવા સરસ શબ્દોમાં બિરદાવ્યા. ઘણી વાર આપણે સત્સંગમાં શિયાળ જેવા હોઈએ છીએ. સત્સંગમાં આપણે સુરવીર થઈએ. વચનામૃતમાં પણ શ્રીજી મહારાજ સુરવીર ભક્તના લક્ષણ કહેતા એમ બોલ્યા કે સુરવીર ભક્ત છે એનાથી તો જગતના બીજા કુસંગી અધર્મી ડરે એમ નહીં, એના ઇન્દ્રિયો અંતઃકરણ પર થર થર ધ્રુજતા હોય. વચનામૃતમાં શ્રીજી મહારાજે પોતાનું અંગ કહેતા એમ કહ્યું, અમે અમારા મનને સિંહ જેમ બકરાને ઝાલે ને એમ પકડ્યું છે. સિંહ બકરાને પકડે એમ અમે અમારા મનને ઝાલ્યું છે. અમે અમારી બુદ્ધિને કહી દીધું, ભગવાન સિવાય જો બીજો કોઈ સંકલ્પ પણ કર્યો છે તો તારા ભૂક્કા બોલાવી દઈશું. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે, જેનો આત્મા બળને પામ્યો હોય તેને ભૂંડું સ્વપ્ન પણ નથી આવતું. ક્યાં આજની આ માયિક અને તુચ્છ દુનિયા અને ક્યાં અક્ષરધામના મહામુક્તોની આ સ્થિતિ? તમારે ને મારે આ માર્ગે ચાલવાનું છે. આપણા આત્માને બળવાન બનાવીએ, આપણા આત્માને મહારાજની મૂર્તિના સુખે, મોટા પુરુષની આજ્ઞા પાળવાના સુખે એવો બળવાન બનાવીએ. વજ્રનો કોટ તૂટે જ નહીં, એમ આપણું જીવન પણ ધર્મના માર્ગે વજ્ર સમાન હોવું જોઈએ. શ્રીમદ સત્સંગી જીવનમાં દ્વિતીય પ્રકરણમાં એમ લખ્યું કે કદાચ ગમે એવું મોટું વિઘ્ન આવે, બહુ સરસ મહારાજના પ્રસાદીના શબ્દો સતાનંદ સ્વામી નોંધ્યા તે, આઢ્યોસ્મિત્યેવ મંતવ્યમ ધર્મવિત્તા હિ સાધવઃ. સાધુનું સાચું ધન ધર્મ એ જ છે. માટે ગમે તેવું વિઘ્ન આવે, ભીખ માગવાનો વારો આવે, આ દુનિયા આખી લૂંટાઈ જાય, છતાં પણ ભગવાનનો ભક્ત ક્યારેય ધર્મમાંથી ચડાયમાન ન થાય. ધર્મ લોપે તો નહીં, ધર્મ લોપવાનો સંકલ્પ પણ ન કરે. આ કળિયુગમાં આ બધી વાતો આપણે જીવનમાં જાણવી અને ઉતારવી જરૂરી છે. સારા સારા સત્સંગી ભક્તો અમેરિકાના કથા સાંભળે છે, તમે સાંભળો છો, પણ આમાંથી બે વસ્તુ શીખીએ. સત્સંગમાં આપણે સુરવીર બનીએ. આપણી પાસે કોઈ આવીને હલકી વાત કરે છે ને, એ કરનારનો વાક નથી, આપણો પણ થોડો વાક છે. અંગ્રેજીમાં કહેવત છે, ખૂબ સરસ આ કહેવત યાદ રાખવા જેવી છે, ફૂલ મી વન્સ સેમ ઓન યુ, ફૂલ મી ટ્વાઇસ સેમ ઓન મી. ફૂલ મી વન્સ સેમ ઓન યુ, ફૂલ મી ટ્વાઇસ સેમ ઓન મી. કોઈ આપણને એકવાર છેતરી જાય ને તો સામેવાળાનો વાક કહેવાય, પણ કોઈ આપણને બે વાર છેતરી જાય ને તો આપણો વાક કહેવાય, અને બેથી વધારે વાર છેતરી જાય ને, હું કંઈ ઉમેરી દઉં, તો આપણો જ વાક કહેવાય.
કરોડો જન્મથી આપણું મન આપણને છેતરતું આવ્યું છે, કરોડો જન્મથી આપણી ઇન્દ્રિયો આપણને છેતરતી આવી છે. કહેવાતા કુસંગીઓ, જગતના અધર્મીઓ, જગતના અસુરી જીવો આપણને ભરમાવતા આવ્યા છીએ, તો પણ આપણે ભટકી રહ્યા છીએ, હજી જાગતા નથી. સત્સંગમાં આપણે સુરવીર થઈએ, આપણી પાસે આવીને કોઈ હલકી વાત કરી ન શકવો જોઈએ, આપણી પાસે આવીને કોઈ નિંદા ટીકાની વાત કરી ન શકવો જોઈએ. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા કે પાજી પળાવની છાયામાં દબાવવું નહીં. શ્રીજી મહારાજે ત્યાં સુધી કહ્યું, કોઈક એવી ભગવાન કે સંતના અવગુણ કે નિંદાની વાત કરે ને તો તીખા બાણ જેવા વચન મારવા, તીખા બાણ જેવા વચન મારવા, આ સુરવીરપણું છે. આવું સુરવીરપણું સત્સંગમાં રાખવું જરૂરી છે. જો ન રાખીએ ને તો આપણા સત્સંગને આ જગતના લોકો ચૂથી નાખે. સત્સંગમાં સુરવીર થઈએ અને ધર્મ પાળવામાં આપણે વજ્ર સમાન બનીએ. આજના માણસો માટી પગા બન્યા છે. ગમે ત્યારેનો ધર્મ ચડાયમાન થઈ જાય, ગમે ત્યારે આજ્ઞા લોપી નાખે અને પછી સંતોને ફરિયાદ કરે કે સ્વામી અમારે માથે આવું દુઃખ કેમ આવ્યું, અમારે માથે આવું દુઃખ કેમ આવ્યું. આ સત્સંગની અઢળક કથાઓ છે. વચનામૃતમાં મહારાજનો સિદ્ધાંત છે, પ્રથમનું 34મું, જેટલી ભગવાનની આજ્ઞા પાળે છે ને એટલો જીવ સુખી થાય છે. મહારાજના શબ્દો થોડા વાંચો જુઓ. જેટલું આપણી પાસે સુખ છે ને એનો સીધો હિસાબ એટલો જ છે કે આ જન્મે કે ગયા જન્મે મહારાજની એટલી આજ્ઞા પાળી છે, અને જેટલું દુઃખ છે ને એનું સીધું ગણિત છે કે આપણે જ મહારાજની આજ્ઞા જાણે કે અજાણે લોપી છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે એકે એક વાત આપણને સ્પષ્ટ કહી છે. આ વાતો બીજા માટે નથી, તમે ને હું આપણા જ જીવનમાં આ વાતોને આપણે ઉતારીએ. વચનામૃત પ્રથમનું 34મું, મહારાજ એમ બોલ્યા, સ્વામિનારાયણ હરે. અને પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે, અને જો વચનને વિશે રહે તો જેવો ભગવાનને આનંદ છે તેવા આનંદમાં રહે. જો વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે એવા આનંદમાં રહે. શુક્રવારની કથા, પૂજ્યપાદ ગુરુજીની અક્ષરધામની કથા ખબર છે ને, આનંદ આનંદ આનંદ, દુઃખ કો નહીં લવ લેસતી. હા, અક્ષરધામમાં કેવળ આનંદ આનંદ ને આનંદ જ છે. એ સુખ સુખ જીયા સુખ ના દરિયા, દુઃખનો નહી લવ લેસ રે, અનંત મુક્ત આનંદે ભર્યા, વસી રહ્યા ત્યાં વાસ રે. સુખ સુખ જીયા સુખ ના દરિયા, દુઃખનો નહી લવ લેસ રે. જેટલો ભગવાનનો આનંદ છે એટલો આનંદ એ જીવને આ લોકમાં રહેનારા એ મુક્તને મળે છે. ક્યારે? ભગવાનની આજ્ઞા પાળે ત્યારે. અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને ક્લેશ થાય છે. માટે ત્યાગીને જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું, અને ગ્રહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગ્રહસ્થને રહેવું, તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે. વચનામૃત ગઢપુર પ્રથમનું 34મું. મેથાણના જીજીબા એક સ્ત્રી ભક્ત છે, એક મહારાજના મહામુક્ત છે. એમના જીવનમાં ધર્મનું અંગ કેવું હશે? આજ્ઞા અને ઉપાસનાની ખુમારી કેવી હશે? સત્સંગ રાખવામાં સ્ત્રી ભક્ત સુરવીર હતા. અધર્મી અને અસુરી જીવો એનાથી થરથર કાંપતા, ખુલ્લે આમ ચડે ચોક ભગવાન શ્રીહરિનો પક્ષ રાખતા, અને સાથે સાથે મહારાજની આજ્ઞા પાળવામાં, નાનામાં નાની આજ્ઞા હોય એને પણ પાળવામાં વજ્ર સમાન હતા. અને હૃદયમાં ભગવાન પ્રત્યે અપાર પ્રેમ છે, પ્રેમનું અંગ છે. પ્રેમના બે સ્વભાવ છે દાદા, એક પ્રેમમાં પ્રશંસા પણ થાય
અને પ્રેમમાં વઢવાનું પણ થાય। ઘણા દિવસ પછી મહારાજના દર્શન થયા, પ્રેમાવેશમાં આવીને કહેવા લાગ્યા, અરે મહારાજ અમે તો બબ્બે વર્ષથી રાહ જોઈને થાક્યા પ્રભુ, તમારું તો કોઈ ઠેકાણું જ નથી, જો તમારું કોઈ એક નિશ્ચિત ઠેકાણું હોય તો અમે દર્શન કરવા આવત। તમને ભાલમાં, ચરોતરમાં, કચ્છમાં, કાઠિયાવાડમાં બધે જવાનો ટાઈમ મળ્યો પ્રભુ, બબ્બે વર્ષથી મેં તડપતા રહ્યા, તમારા દર્શનની રાહ જોતા રહ્યા। એ સૂરજ ઉગે ને મારે ઉગતી રે આશા, સંધ્યા ઢળે ને હું તો બનુ રે નિરાશા। સવાર થાય ને રોજ અમે રાહ જોતા, આજે તો મારો મહારાજ આવશે। પ્રભુ આટલા સમયથી આ બધી જગ્યાએ ગયા અને અમને તડપાવતા રહ્યા, પ્રેમાવેશમાં આવીને પ્રભુને વિનંતી કરે છે, ઠપકો પણ આપે છે, અરે મહારાજ તમે તો ઘડીક સાધુના વેશમાં, ઘડીક મોટા ઉમરાવના વેશમાં આવી જાઓ છો, સંતોની સભામાં સાધુ જેવા બની જાઓ, રાજા મહારાજાઓ સાથે રાજા મહારાજા જેવા, હરિ તારા 6000 નામ કયે નામે લખવી કંકોતરી। અને બહુ સાચી વાત, આપણે ભગવાનને શોધવા જઈએ તો ભગવાન ક્યાં મળશે? શું આપણી તાકાત છે કે ભગવાનને શોધી શકીએ? પણ હા, આપણે સાચા બનીશું ને। ભક્તિ કરો પાતાલ મે સુગંધ પહોંચે આકાશ, દાબે ધોબી ના રહે કસ્તુરી કી વાસ। આપણી ભક્તિ એવી મજબૂત બનાવીએ કે ભગવાનને એકવાર ભક્તિનો અર્થ થાય। દાદા, ઉત્તર ભારતના સારા સંતોએ ભક્તિનો અર્થ કર્યો। ભક્તિ એટલે શું? ભગવાનને અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર આપણા જેવા બનાવી શકે, આ તાકાત ભક્તિની। અને જ્ઞાન એટલે શું? કે આપણે સમજણ દ્વારા આ લોકમાં રહેવા છતાં પણ હું દેહ નથી, હું આત્મા છું, હું અક્ષર છું, અનાદિ મુક્ત છું એમ માનતા માનતા આ લોકમાં રહેવા છતાં પણ આપણી જાતને અક્ષરના સદગુણોથી ભરી દેવા, એટલે કે ભગવાન જેવા આપણી જાતને બનાવી દેવી, આ જ્ઞાનનો માર્ગ। જ્ઞાનનો માર્ગ એટલે ચડવાનો માર્ગ, અને ભક્તિનો માર્ગ એટલે ભગવાનને નીચે ઉતારવાનો માર્ગ। એક નિસરણી હોય, 10 માળે ચડવાના હોય અને 10મે વાળે પ્રેસિડેન્ટને મળવાનું હોય, તો એક એક માણસ ચડે ઉપર તો ક્યારે મળી શકે દાદા? નીચે લાખો માણસ ઊભા છે, એના કરતા પ્રેસિડેન્ટ ઉપરથી નીચે આવી જાય તો? ભક્તિની આ તાકાત છે। ભગવાન પણ ભક્તને વશ છે, સાચી ભક્તિને આધીન થાય છે। તમારી ને મારી ભક્તિ નિષ્કામ બને, નિર્દોષ બને, નિષ્કપટ બને, એટલી વાત ચોક્કસ છે કે તમારા ઘરમાં, તમારા હૃદયમાં, તમારા મનમાં મહારાજને રહેવાનું અને આવવાનું ગમશે। એક દિવસ ભગવાનને પણ અક્ષરધામ છોડીને આ પૃથ્વી ઉપર આપણા ઘરમાં આવવું પડશે। સુરદાસ મહારાજની વાત છે ને, આંધળા સુરદાસ ભજન કરીને નીકળ્યા છે, અંધારી રાત છે, રસ્તો ચુકાઈ ગયો, ઊંડો ખાડો આવે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કરતા કરતા એ આંધળા સુરદાસજી કૃષ્ણની ભક્તિમાં મશગુલ બનીને ચાલે છે, પણ કૃષ્ણ કનૈયાને ચિંતા થઈ, મારો ભક્ત મારી ભક્તિ કરતા ખાડામાં પડે કેમ ચાલે? કનૈયો, એક નાના બાળકનું રૂપ લઈ સુરદાસજીનો હાથ પકડી, અરે બાબા બાબા કહાં જાતે હો, કિધર રાસ્તા નહીં હે, મીઠી મીઠી વાતો કરતા કરતા સુરદાસજીનો હાથ ખેંચી બીજા રસ્તા ઉપર લઈ જાય। સુરદાસજીને ખબર પડી ગઈ પોતે આંધળા છે, પણ આ દુનિયાનો કોઈ માણસ એનો હાથ આટલો કોમળ ન હોઈ શકે। આ હાથની તાકાત એ છે, આ હાથનો સ્પર્શ એમ કહે છે કે હાથ ભગવાનનો હાથ છે। સુરદાસજીને ખબર પડી ગઈ કે હવે કનૈયાને મારા ખોળામાં બેસાડી દઉં, મારી છાતી સાથે લગાવી દઉં, અને દૂર ગયા એટલે સુરદાસજીએ કનૈયાનો હાથ પકડ્યો। પણ જ્યાં કનૈયાનો હાથ પકડ્યો, ભગવાન તો અંતર્યામી છે ને, ખબર પડી ગઈ કે હવે સુરદાસ જાણી ગયા છે કે હું કૃષ્ણ છું, એટલે હાથ ખેંચીને કનૈયો ભાગી ગયો। અત્યારે રડતા રડતા સુરદાસજી મહારાજ એમ બોલ્યા, હાથ છુડાકે જાત હો,
હાથ છુડાકે જાત હો નિર્બળ જાની કે મોહી, મને નિર્બળ જાણી, વૃદ્ધ જાણી, આંધળો જાણી, મનુષ્ય જાણી મારો હાથ છોડાવીને જાય છે ને કનૈયા, હાથ છુડા કે જાત હો નિર્બળ જાની કે મોહી, હૃદય સે યદિ જાઓગે તો મર્દ કહુંગી તોહી. મારો હાથ છોડાવીને જાય માં તારી શું વિશેષતા, હું આંધળો છું, વૃદ્ધ છું, હું તારી પાછળ દોડી ન શકું, પણ તારામાં તાકાત હોય ને તો એકવાર મારા હૃદયમાંથી નીકળી જા, મારા હૃદયમાંથી તું છટકી જા. કેવા હૃદયમાં પેક કર્યા હશે ભગવાનને, હૃદયમાં કેવા બાંધ્યા હશે, આનું નામ ભક્તિ. હે પ્રભુ, ઠપકો આપે છે, હે નાથ, આપની પાછળ અમે ક્યાં ક્યાં દોડીએ, આપ કોઈને હાથ આવતા નથી, આપના દર્શન કરવા આવવાના ઘણા ઘણા મનોરથ અમે બહુવાર કર્યા, કેટલીક વાર તો ભાતા પણ તૈયાર કર્યા હતા. આવા તેમના વચનો સાંભળી શ્રીહરિ તેમની આગળ અમૃત રસ ભરેલા વચન કહેવા લાગ્યા. મહારાજની કહેલી આ વાત દરેક હરિભક્તો ધ્યાનથી સાંભળજો. મંદ મંદ હસતા હસતા એક પ્રેમી ભક્ત, એક સહજાનંદી સિંહણ સત ભક્ત એની આગળ ભગવાન શ્રીહરિ વાત કરે છે, આ સત્સંગ એક મોટું મોક્ષ વન છે, તે વન અમને સદગુરુ રામાનંદ સ્વામીએ સોંપ્યું છે, તેમાં હરિભક્ત રૂપી વિવિધ પ્રકારના કલ્પ વૃક્ષ છે. જેમ મોટું જંગલ હોય એમાં અનેક પ્રકારના વૃક્ષ હોય, એનો કોઈ રખેવાળ હોય, કોઈની માલિકીનું હોય, એમાં સત્સંગ રૂપી શું છે વન, એનું નામ શું છે? મોક્ષ વન. કયું વન છે? મોક્ષ વન છે. અને ગુરુદેવ રામાનંદ સ્વામીએ આ વનની જવાબદારી અમને સોંપી છે. આ વનમાં હરિભક્ત રૂપી અનેક કલ્પ વૃક્ષ છે, તે વૃક્ષોમાં કેટલાકના મૂળ પાતાળ સુધી ઊંડા ગયા છે. એવા નિષ્ઠાવાન સત્સંગી રૂપી કલ્પ વૃક્ષ માટે અમને જરાય ડર લાગતો નથી, કારણ કે એવા વૃક્ષ એના મૂળ ક્યાં છે? પાતાળ સુધી છે. એને પાણી નાખ્યું ન નાખ્યું, માવજત કરી કે ના કરી, પણ એ વૃક્ષ તો એવા ને એવા ઊભા રહેવાના છે. પણ જે ભક્તરૂપી કલ્પવૃક્ષ ના મૂળ ઉપર છલા છે તેના તરફનો અમને ઘણો ભય રહે છે. કુસંગરૂપી વાવાઝોડું તેને ઉખેડી ન નાખે એની અમને ચિંતા રહે છે. તેમના મૂળ સત્સંગમાં ઊંડા થાય તે માટે અમે અને સંતો બધા દેશોમાં ફરિયાદ કરીએ છીએ, ક્યાંય જંપતા જ નથી. અમે અત્યારે વિવિધ પ્રકારના નિયમો રૂપી વાડ વારંવાર કરીએ છીએ અને પછી કાચા કોટ કરીશું, તેને આગનો ભય લાગે નહીં, પછી વજ્ર જેવો પાક્કો કિલ્લો કરીશું, જેને હાથીનો ધક્કો કે તોપનો ગોળો પણ લાગે નહીં, આવો અમારે સત્સંગમાં કિલ્લો બનાવવો છે. કેવો કિલ્લો? વજ્રનો કિલ્લો બનાવવો છે, જેથી કરીને હાથી ઘોડા જેવા આવે ને તો પણ તોડી ન શકે, તોપના ગોળા વાગે ને તો પણ વજ્રના કિલ્લાને કોઈ તોડી ન શકે. આ મહેનત કરવા માટે અમે અખંડ વિચરણ કરીએ છીએ. ભગવાન અને મોટા સંતો આટલું વિચરણ કરે છે ને ત્યારે આ સત્સંગનો ભાગ લીલો છમ છે. કહેવાય છે, સાધુ તો ચલતા ભલા, નદી તો વહેતી ભલી. પાણી જેટલું વહે ને એટલું આ પૃથ્વીનું સૌભાગ્ય ગણાય. પાણી જો બંધિયાર બને ને તો આ પૃથ્વીમાં નવપલ્લવિતતા ખતમ થઈ જાય. નદી જ્યાંથી જ્યાંથી નીકળે ત્યાં પશુ, ત્યાં પંખી, ત્યાં વનરાય, ત્યાં વેલી, ત્યાં લતાઓ, માણસો બધા પ્રસન્ન થઈ જાય. એમ સંતનું કામ પણ કેવું છે? નદી જેવું. જળ છે એ આ લોકનું સ્થૂળ જીવન છે અને સાધુ છે એ આ લોકનું દિવ્ય જીવન છે. જે નગરમાં, જે શહેરમાં, જે ગામમાં સંતોનું વિચરણ હોય ને ત્યાં 2, 5, 10, 25 ભક્તો મળે ને સંતોને, સંતો સાથે બેસે, સંતોની વાત સાંભળે, કેટલાના આત્મા બળિયા થાય, કેટલા લોકો સત્સંગના માર્ગે બળવાન બને. બે પ્રકારના વૃક્ષ હોય છે, એક વૃક્ષ એવા જેના મૂળ પાતાળ સુધી હોય, એક વૃક્ષ એવા
જેના મૂળિયા બહુ ઊંડા ન ગયા હોય, થોડું વાવાઝોડું આવે પડી જાય. શ્રીજી મહારાજ સભામાં ઘણીવાર એમ કહેતા, અમારા મનમાં એમ થાય છે કે અમે બધાને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ, કારણ કે મુક્તાનંદ સ્વામીને ક્યારે સાચવા જ ન પડે. અમે બીજા સંતને વઢીએ કે ખીજીએ ત્યારે અમે એને થાળ આપીએ ત્યારે અમારા મનમાં હાસ થાય. અમારા મનમાં એમ હોય કે અમે વઢ્યા છીએ, ખીજાયા છીએ, સાધુ નારાજ તો નહીં થઈ જાય ને, સત્સંગમાંથી પાછા તો નહીં પડી જઈએ ને, અમે થાળ આપીને એને રાજી કરીએ ત્યારે અમારા મનમાં શાંતિ વળે, અને અમે મુક્તાનંદ સ્વામીને રોજ અમારો થાળ આપીએ. પણ અમે વઢીએ કે ખીજીએ ત્યારે ક્યારેય અમે થાળ ન આપીએ. અમે મુક્તાનંદ સ્વામીની બાબતમાં નિર્ભય છીએ કે મુક્તાનંદ સ્વામીને ક્યારેય પણ રંચ માત્ર પણ અમારો કે આ સત્સંગનો અભાવ કે અવગુણ આવે જ નહીં. ભગવાન સ્વામિનારાયણ જેને સર્ટિફિકેટ આપે, દાદા કોણે આપ્યું? શ્રીજી મહારાજે જેને સર્ટિફિકેટ આપ્યું, બોલો કે અમને મુક્તાનંદ સ્વામીની કોરનો જરાય પણ ભય નથી, અમારે સ્વામીને સાચવવાની ચિંતા જ નથી, સ્વામી અમને સાચવે છે, સ્વામી આખા સત્સંગને સાચવે છે. એટલે તો સ્વામી માં બન્યા. માં કોણ? માં કોને કહેવાય? પોતે ભૂખી રહે અને દીકરાને જમાડે એનું નામ માં. માં કોને કહેવાય? દીકરાને વાગ્યું હોય તો રડે માં અને દીકરાને હસાવે આનું નામ માં. આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીના ગુણને આપણે રોજ વાગોળીએ. તમને બધાને કેલેન્ડર મોકલ્યું છે, તમારા ઘરમાં તમે લગાવી પણ દીધું હશે. મારી એક નાની વિનંતી, તમે કેલેન્ડરના એક પાનામાં મુક્તાનંદ સ્વામીના દર્શન કરી મુક્તાનંદ સ્વામીના સદગુણો, મુક્તાનંદ સ્વામીના પ્રસંગો ટૂંકમાં લખ્યા છે, વાંચજો. ખાલી તિથિ માટે કેલેન્ડર નથી, એ કેલેન્ડરમાં મુક્તાનંદ સ્વામીના જીવનના દર્શન થાય છે. પૂજ્યપાદ ગુરુજીનું સરસ મજાનું સૂત્ર છે, તમે એ સૂત્રને વાંચજો, કેલેન્ડરને વસાવજો, મુક્તાનંદ સ્વામીને રોજ યાદ કરજો. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા. લોયાનું છઠ્ઠું, કામ ક્રોધાદિકના ગાઢ સંકલ્પ જ્યારે એનું જોર વધે ત્યારે ઉચ્ચ સ્વરે કરીને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરે અને મુક્તાનંદ સ્વામી જેવા સંતને યાદ કરે તો તુરંત એ ગાઢ સંકલ્પ સમી જાય છે. મુક્તાનંદ સ્વામીની આટલી બધી ઉર્જા અત્યારે પણ અનુભવાય છે, આ ભગવાન સ્વામિનારાયણના શાશ્વત શબ્દો છે. કોઈકને અનુભવ કરવો હોય ને તો કરજો. અતિ ક્રોધ મનમાં, અતિ કામ લોભ વ્યાપી ગયા હોય અને ત્યારે મુક્તાનંદ સ્વામીના દર્શન કરી સ્વામીને યાદ કરીએ, ભાવથી સંભાળીએ, આજે પણ આપણા આત્માને શાંતિ કરી દે આવા દિવ્ય સદગુણો, આટલું દિવ્ય વ્યક્તિત્વ મુક્તાનંદ સ્વામીનું છે, સાચવા જ ન પડે. ઘણા દાદા છે ને સત્સંગમાં, એક બહુ સરસ કોઈ વાક્ય લખ્યું છે કે ઘણા ઉંમર લાયક બને પણ ઉંમરને લાયક ન બને. સમજ્યા તમે? ઘણા ઉંમર લાયક બને પણ ઉંમરને લાયક ન બને. એની ઉંમર વધી હોય પણ હોય કેવા? બાળકના બાળક. નાનો છોકરો હોય એનું બધું ધ્યાન રાખવું પડે, જમાડવાનું, હાચવાનું, કપડાનું, નાવા ધોવાનું બધું ધ્યાન રાખવું પડે. એમ ઘણા 52 વર્ષના થાય તો પણ કેવા હોય? બાળક જેવા જ. ઇન્ડિયામાં બહુ જોવા મળે, પુષ્કળ જોવા મળે એવા. અત્યારે ઢગલો છે, આપણે બહુ એનું નામ લેતા નથી. આ દેશમાં માણસ જવાબદારીને સમજે છે, ઇન્ડિયામાં જવાબદારી શું કોઈને ખબર જ નથી. કોઈક આપણું ધ્યાન રાખતું હોય તો માણસ હાવ આળસુ થઈ જાય, પ્રમાદી બની જાય, ડિપેન્ડન્ટ બની જાય, પરાધીન પરતંત્ર બની જાય. શ્રીજી મહારાજે કેટલી સરસ વાત કરી, જીજીબા અમે તમારે ત્યાં આવતા નથી ને, એનું કારણ છે અમે તમારા વિશે નિર્ભય છીએ. અને બીજા ઘણા સત્સંગી રૂપી વૃક્ષો એવા છે જેના મૂળિયા ઉપર છલ્લા છે, થોડું વાવાઝોડું આવશે ને, થોડું વંટોળિયું આવશે ને તો પડી જાય એવી અમને ચિંતા છે, માટે એનું જતન અમારે ઝાઝું કરવું પડે છે. આપણે આપણી જાતને પૂછીએ, આપણે આ બે વૃક્ષમાંથી કયા વૃક્ષમાં આવીએ? આ બેમાંથી આપણે કઈ કેટેગરીમાં આવીએ? શ્રીજી મહારાજને, ગુરુજીને, સંતોને
આપણા પ્રત્યેની ચિંતા રહે છે કે નથી રહેતી? અમારા કેનેડાના ભક્તોનો હમણાં મીઠો સંવાદ થયો કે સંતો દિવાળી કરવા મેકન ગયા, દિવાળી કરવા માટે ટેક્સાસ ગયા, દિવાળી કરવા ઘણી જગ્યાએ ગયા, પણ કેનેડા બાજુમાં છે, અમે ઘણા સમયથી સંતોને કહીએ છીએ, સંતો કેમ આવતા નથી? ભલા માણસ, તમારી બાબતમાં અમે નિર્ભય છીએ, તમારા ઉપર અમને વિશેષ પ્રેમ છે. અમે જાણીએ છીએ કે કેનેડાના ભક્તો એવા બળિયા છે ને કે કદાચ સંતો પહોંચી નહીં શકે ને તો પણ બમણા ઉત્સાહથી દિવાળીનો ઉત્સવ કરશે. ને તમે એવો સરસ મજાનો અન્નકોટ લાડીલા ઘનશ્યામ મહારાજને ખૂબ લાડ લડાવો છો. લાડીલા ઘનશ્યામ મહારાજને કેટલા સરસ મજાના દીવાઓ મૂકી દીપાવલી ઉત્સવ ઉજવ્યો, અન્નકોટ ઉત્સવ કર્યો. વચનામૃત લોયાનું ચોથું શ્રીજી મહારાજનો સિદ્ધાંત હતો કે મહારાજને સંતો આવે તો રાજી થવું, ના આવે તો ઉદાસ તો ક્યારેય થવું જ નહીં. હરિચરિત્રામૃત સાગરમાં થોડા દિવસ પહેલા વાત આવી હતી કે જો આપણામાં ઉદાસીનતા આવે છે, મૂંઝવણ આવે છે, એટલી આપણી સત્સંગમાં કાચપ છે. આગ્રહ કરવો, સંતોને ભક્તોને પ્રેમ દેખાડવો, સ્વામી ક્યારે પધારો છો? અમને પણ આગ્રહ હોય, ગુરુજી પધારે અમેરિકા, પણ દુરાગ્રહ ક્યારેય ન કરવો. હરિકો દાસ નહીં ઉદાસ, ભગવાનનો દાસ એ જ છે, ઉદાસ થાય જ નહીં, અને ઉદાસ થાય છે તેટલું દાસત્વ પણ એનું કાચું છે. દાસને વળી ઈચ્છા શું? એને તો માલિકની મરજી, એ જ ઈચ્છા. કેવી સરસ મહારાજે વાત કરી કે અમે રાત દિવસ આ સત્સંગમાં વિચારીએ છીએ, અમારે એવા જે આ સત્સંગરૂપી વનને એવો કિલ્લો બનાવવો છે વજ્રનો કે તોપના ગોળા વાગે ને તો પણ વાંધો ના આવે. આ કળિયુગમાં માયાનું જોર એટલું બધું વધવાનું છે, ચારે બાજુથી સ્ત્રીની, ધનની, લાલચ, લોભ, પ્રલોભન, ઈર્ષ્યા, અદેખાય, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, એના એટલા બધા આક્રમણો થવાના છે, એટલા બધા આક્રમણો. અને એ આક્રમણની વચ્ચે અમારો સત્સંગી ભક્તરૂપી કલ્પવૃક્ષ એવું ને એવું ઊભું રહે, એટલા માટે આ દાખલો છે. વચનામૃતમાં શ્રીજી મહારાજ એટલે બોલ્યા, ભલા થઈને અમારા દાખલા સામું જોજો. શું કહ્યું? અમારા દાખલા સામું જોજો. આપણે ભલા થઈને આપણા પૂજ્યપાદ ગુરુજી કેટલો દાખલો કરે છે તમે જુઓ છો. આટલી ઉંમર છે, આટલું વિચરણ હોય. હમણાં બીમાર છે છતાં કેટલું વિચરણ ચાલે છે. ત્યારે વાલા ભક્તો, આપણે મહારાજને પ્રાર્થના કરીએ, બધા ભક્તોને વિનંતી કરું કે આપણે એક એક માળા કરીને મહારાજને રોજ વિનંતી કરીએ, રોજ વિનવીએ, હે મહારાજ, ગુરુજીનું સ્વાસ્થ્ય સારું રાખો. એવા મોટા પુરુષ છે, એના દ્વારા અનેક આત્માઓ લીલાછમ રહે છે, અનેક સત્સંગી રૂપી કલ્પવૃક્ષ, સંતોને ભક્તો રૂપી કલ્પવૃક્ષ નવપલ્લવિત રહે છે. મહારાજની કેવી સુંદર વાત, જો હજી તો આગળ કરે છે મહારાજ વાત. જ્યું જ્યું સંત હરિ જનતાએ, જ્યું જ્યું સંત હરિ જનતાએ, ખપરૂપ બાલ આત દેખાય, ખપરૂપ બાલ આત દેખાય, ત્યું ત્યું કરહી નિયમ કો દ્રઢાવા, ત્યું ત્યું કરહી નિયમ કો દ્રઢાવા, એક સ્થાન પે છે સુખે રહાવા, એક સ્થાન પે છે સુખે રહાવા. સાંભળજો બધા ભક્તો, જેમ જેમ સંતોમાં અને હરિભક્તોમાં ખપ રૂપી બળ આવતું દેખાય, કયું બળ? કયું બળ? આસિત ભગત કેટલા કલાક આજે સ્ટોર પર હતા? આસિત ભગત 18 કલાક સ્ટોર ઉપર આસિત ભગત કામ કરે છે, બોલો. ખપ છે ને, વચનામૃતમાં બે ત્રણ શબ્દો વાંચું દાદા, વાંચું. આ ખપ શબ્દ સત્સંગમાં થી ખસી ગયો છે ને એટલા બધા પ્રશ્નો છે. ગરજહી અર્જુન હિજર ભયો, અરુ ગરજહી ગોવિંદ ધેનુ ચરાઈ, ગરજહી દ્રૌપદી દાસી ભયે, અરુ ગરજહી ભીમ રસોઈ પકાઈ, ગરજ બળી ઇસ લોકન મે,
ગરજ બિના કોઈ આવે ન જાવે. શું કહ્યું? ગરજ બળી ઇસ લોકન મે, ગરજ બિના કોઈ આવે ન જાવે. કવિ ગંગ કહે, સુનો શાહ અકબર, ગરજ હી બીબી ગુલામ રી જાવે. સ્ત્રીની આગળ ગુલામ બની જાય. નારી વિવસ નર સકલ ગોસાઈ, નાચહે નર મર કટકે નાઈ. સ્ત્રીની આગળ મરકટ બની વાંદરની જેમ નાચે છે લો. આખી દુનિયા આવી છે, ગરજ છે. વચનામૃત અમદાવાદનું ત્રીજું છેલ્લો પેરેગ્રાફ બધા ભક્તોએ વાંચવા જેવો છે. ડાયો હોય તો ભગવાનને રાજી કરી શકે, પણ ડાયો ન હોય તો મહારાજ કે ડાયો કે ગાંડો એનો મેળ નથી. જેને આ સત્સંગમાં ખપ હોય ને બધા ભગવાનને રાજી કરી શકે. અંત્યનું વચનામૃત 24મું, પ્રકૃતિ જવી અતિ કઠણ છે, સ્વભાવ ટળવો અતિ કઠણ છે, પરંતુ આ દુર્ગપુર વાસીઓને દાદા ખાચર વગેરે અમને રાખ્યાનો સ્વાર્થ છે તો અમને નથી ગમતી એવી એક પણ પ્રકૃતિ રાખી નથી. કયું તત્વ? સ્વાર્થ, ખપ, ગરજ. આપણે સત્સંગમાં બેગરજુ બની ગયા છીએ. રાજકોટ ગુરુકુલના દેવકૃષ્ણદાસજી સ્વામી ઘણી વાર કહે કથામાં, સત્સંગમાં ગરજુ થવું અને સત્સંગમાં ગરીબ થવું. મોટા સાધુનો રાજીપો લેવો હોય ને તો આ કરવું. આજે મોટા ભાગના સત્સંગી ભક્તો સંતો બધા જ એક કામ કરે, મોટાને ગરજુ બનાવે. મોટાને અમારી ગરજ પડવી જોઈએ, મોટાને ખબર પડવી જોઈએ કે અમે જો આઘા પાછા થઈએ તો તમારું બધું વેરણછેરણ થઈ જશે. આપણી સેવામાં દાસભાવ નથી, આપણી સેવામાં અહંકાર છે. આપણા સત્સંગમાં આપણે ભજન કીર્તન કથા વાર્તા મંદિરે આવીએ, સેવા કરીએ, સત્સંગ બધાની અંદર આપણા અસ્તિત્વને ઓગાળતા નથી, આપણા અસ્તિત્વને ઉપસાવીએ છીએ. આઈ એમ સમથિંગ નહીં, આઈ એમ એવરીથિંગ બની જાય છે. ખપ શબ્દ બહુ વિચારવા જેવો છે, અતિ વિચારવા જેવો છે. શું મહારાજ કહે છે? જ્યો જ્યો સંત હરિજન તાઈ, ખપરૂપ બલ આત દેખાયે, ત્યો ત્યો કરહે નિયમ કો દ્રઢાવા, એક સ્થાન પીછે સુખે રહાવા. સંતોમાં અને હરિભક્તોમાં જેમ જેમ ખપરૂપી બળ આવતું દેખાશે તેમ તેમ અમે નિયમોની દ્રઢતા કરશું. આજે અમેરિકામાં બેઠેલા બધા હરિભક્તોને ઠપકો આપીને કહીશ, દાદા હું ઘણા ફોન કરું ને તો ઘણા હરિભક્તો શું કે ખબર, સ્વામી હું રાહ જોતો જ તો કે હમણાં અઠવાડિયાથી સ્વામીનો ફોન આવ્યો નથી, એટલે શું અમારે દરરોજ તમને જ ફોન કરવાનો? તમે અઠવાડિયા સુધી રાહ જોઈ, એના કરતાં સીધો ફોન મારી દીધો હોત તો. આપણે કહીએ, ભગત હવે તમે થોડું નિયમ રાખો, સંતોને ફોન કરીએ, પણ સ્વામી મારે ક્યાં તમને ડિસ્ટર્બ કરવા, લો તો ઘરવાળું કેમ ડિસ્ટર્બ કરે સવાર બપોર સાંજ આખો દિવસ. થોડી માનસિકતા સુધારીએ. ખપ હોય ને, ખપ એટલે ગરજ, ગરજ હોય ને ત્યાં કાકલુદી થાય, આજીજી થાય, ત્યાં આ બધી જે આ પ્રોટોકોલ આ સ્ટેટસની આપણે વાત, આ બધી સુંવાળી વાતો ત્યાં જતી રહે. રાતના 2 વાગે ફોન કરે, કેમ ના કરે? બરાબર, સ્વામી એક મૂંઝવણ છે, સ્વામી એક પ્રશ્ન છે, સ્વામી એક વાત પૂછવી છે. આપણે રાતના 2 વાગે દિવસના 2 વાગે નથી કરી શકતા. કથા સાંભળનારા બધા ભક્તો નિયમ રાખો કે સંતોને અમારી ચિંતા નહીં કરવી પડે. સંતો ફોન કરે, સંતોને કહે સ્વામી હવે તમે ફોન ન કરતા દર અઠવાડિયે હું એકવાર ફોન કરીશ. ઘણા, હું તો સારા સારા હરિભક્તોને જાણું છું, બોલો કે પાછા કે મને હતું જ કે આજે સુરસ્વામી તમે ફોન કરવાના જ, એમ કે મને હતું જ આજ ફોન કરવાના. અલ્યા આ ભલા માણસ હતું તો તમે કરી દીધો હોત તો સ્વામીનો રાજીપો કેટલો મળત. હે, અમે ફોનમાં એવું ચોખ્ખું ના કહીએ દાદા, જો એવું કહીએ પછી આવું સત્સંગ તૂટી જાય, પણ આ કથાનો પ્રસંગ નીકળ્યો એટલે કેવું પડે. આ અવળી ગંગા છે અને વર્ષોથી આમ જ ચાલે છે ને, એટલે જ આ સત્સંગનું બરાબર, એટલે જ આ સત્સંગ ઘસાઈ રહ્યો છે. અને ઘસનારા કોણ છીએ? આપણે બધા, બોલો. બધા જેવા જાજા એવા છે. મહારાજે કીધું ને
કે જેની ચિંતા જ ન કરવી પડે એવા બહુ ઓછા છે. ફોન કરવો પડે, હમણાં ઘણા દિવસથી ભગતનો ફોન નથી આવ્યો, કથામાં મંતવ્ય નથી આવ્યું, કંઈ મેસેજ નથી આવ્યો, ભગતે કથા સાંભળવાનું ચાલુ રાખ્યું છે, બંધ કરી દીધું છે, ચિંતા થાય. સત્સંગમાંથી પાછા તો નહીં પડી ગયા હોય ને, ચિંતા થાય. મંતવ્ય લખો, સંતોને મેસેજ કરો, સંતોનો મેસેજ વાંચો તો રિપ્લાય તો કરો. કેટલા એવા હરિભક્તો છે, રિપ્લાયની ક્યાં વાત બોલો. તો શું તમે તમારા બિઝનેસમાં, તમારા ઘરમાં, તમારા પરિવારમાં, તમારા સંબંધીમાં એમ ચલાવો છો? સાધુ સાથે દેહને દેહના સંબંધી જેવું હેત થાય તો અંગ કેવું થાય? કેવું થાય દાદા? તમે દેશમાં જાઓ તો એવી ઈચ્છા રાખો છો કે સંબંધી પહેલા ફોન કરે, તમે પહેલા ફોન કરી દો છો બધાને? આપણે આજથી એવું નિયમ રાખી, ઘણા વર્ષો પહેલા આપણા સંતો ડલાસ મંદિરમાં હતા, ત્યારે ડલાસ મંદિરમાં ધીરુભાઈ બાબરિયા, બહુ સારા સત્સંગી હરિભક્ત, બહુ સારા સારા મોટા મોટા હરિભક્તો, મોટા મોટા સંતો પાટોત્સવ હતો, બેઠા હતા. આપણા પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામી હતા, અમે બધા સંતો હતા. ત્યારે ધીરુભાઈ બાબરિયાએ રાજકોટ ગુરુકુલના શાસ્ત્રીજી મહારાજ એના એક પત્રની વાત કરી કે સ્વામી પત્ર લખતા હતા, અને પત્ર લખતા પછી સ્વામીએ કીધું પત્ર લખવામાં એવું ન લખવું, આ પત્ર મળે એટલે તુરંત જવાબ લખજો, એ અપેક્ષા કહેવાય, આપણે સામેથી પૂછી લેવું, આશા ન રાખવી, આપણે આપણી ફરજ પૂરી કરી દેવી, આપણે સામેથી પત્ર લખી દેવો, આપણે સામેથી યાદ કરી લેવા, આપણે સામેથી કોઈને પૂછી લેવું, સામેવાળા પાસે અપેક્ષા રાખીએ ને તો અપેક્ષા દુઃખ આપનારી છે. આજે તો બધા અપેક્ષા રાખીને બેઠા હોય, સ્વામી ફોન કરે તો સારું. પાછા પાંચ જણાને કહે કે સ્વામીનો દર 15 દિવસે ફોન આપણા ઉપર આવી જાય, કેટલો બધો રાજીપો. આ રાજીપો ન કહેવાય, સ્વામીને હેરાન કર્યા કહેવાય. શું કર્યા કહેવાય દાદા? આપણે સ્વામીને ફોન કરીએ એમાં રાજીપો મળે ને દાદા? કેમાં મળે રાજીપો? આપણે કરીએ એમાં રાજીપો મળે. તમે બધા નિયમ રાખો, સંતોને ટેક્સ્ટ મેસેજ કરો. હું અમેરિકાના ભક્તોને હાથ જોડીને વાત કરું છું, આ દેશમાં અમુક પ્રશ્નો બહુ મોટા છે. મારે તો વારંવાર આ દેશ વિશે, દેશની માનસિકતા વિશે અંગ્રેજી ગુજરાતી સાહિત્ય વાંચવાનું, વિચારવાનું, માણસોને મળવાનું થાય. આ દેશના બહુ મોટા પ્રશ્નો છે. તમારા યુવાન દીકરાઓ દીકરીઓ જે સારા પરિવાર છે, અમે ઘણા પરિવારમાં નિયમ પણ આપ્યા છે, પૂજ્યપાદ ગુરુજીએ પણ નિયમ આપ્યા છે, તમે એ લોકોને નાના હોય ત્યારથી શીખવાડો કે બેટા તું સ્કૂલમાં જા, કોલેજમાં જા, રોજ સવારે એકવાર મમ્મી પપ્પાને ફોન કર, અથવા એકવાર મમ્મી પપ્પાને ટેક્સ્ટ મેસેજ કર. આ વાત નાની છે, વાત નાની છે, પણ દીકરા દીકરીને તમારી સાથે કનેક્ટેડ રાખશે ને તો તમારા બીજા 99 પ્રશ્નો જે ઊભા થનારા છે ને એ નહીં થાય. સત્સંગમાં પણ તમે નિયમ રાખો, ગુરુજી મને ફોન કરે એમ નહીં, હું ગુરુજીને ફોન કરું. દેશે મારા માટે શું કર્યું એમ નહીં, હું દેશ માટે કંઈક કરું. આસ્ક નોટ વોટ યોર કન્ટ્રી કેન ડૂ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડૂ ફોર યોર કન્ટ્રી. આ દેશ એવી સમર્પણની ભૂમિ ઉપર ઊભો છે, આખો દેશ. આપણે સત્સંગમાં પણ આવા મજબૂત બનીએ, સંતોને આપણી ચિંતા ન થવી જોઈએ, કથાનું મંતવ્ય લખી જ દઈએ, સંતોને ખબર પડે આપણે કથા સાંભળીએ છીએ. ઘણા હજી તો એટલા બધા દાદા, આ તો મારે કથાની વાત નીકળી એટલે કહી શકાય બરાબર કે આજે સ્વામી કુહાડો ક્યાં લીધો, પણ લેવો પડે એવું છે તે ક્યાં ખપ બોલો. હજી ઘણા સારા સારા આપણા સારા હરિભક્તો છે ને, હું કે ખબર કે સ્વામી હવે એમ થાય કે સ્વામીને કેટલાનું મંતવ્ય વાંચવાનું, પાછા સ્વામી વાંચીને થાકી ના જાય, અમારા ઉપર એમને દયા આવે, બોલો અમને બિચારા સમજે. શું સમજે? ભલા માણસ જેને મા બાપ ન હોય એ બિચારા કહેવાય, અમારે તો આવા મોટા મા બાપ, ગુરુદેવ જેવી મા અને આ પીવડા મહારાજ જેવા બાપ, અમને હું કામ બિચારા કરું. લો સ્વામી બિચારાને કેટલું કામ હોય ને, એમાં પાછું મેં મંતવ્ય લખીએ ને સ્વામી ડિસ્ટર્બ થાય. તમારી ભૂલને તમે ઓળખતા નથી, તમારી ભૂલને સારા શબ્દોમાં ઢાંકો છો, આ તમારો દંભ, પાખંડ અને અહંકાર જ છે, બીજું કશું નથી. કાંઈ એમ કહી દો તમે, સ્વામી સોરી, હા આળસ આવી જાય છે, આ સત્ય છે, સોરી સ્વામી ભૂલાઈ જાય છે, આ સત્ય છે. છે એવા 2-3 હરિભક્તો મને કહી ગયા હતા કે સ્વામી તમે ઘણી વાર કહો, ઈચ્છા પણ થઈ જાય પણ પાછી આળસ આવી જાય છે, સ્વામી એનું કારણ શું? હા એ બરાબર છે, એનું આપણે સંશોધન કરવું જોઈએ. ખપ શબ્દ છે ને સંતોમાં, હરિભક્તોમાં જેમ જેમ ખપ રૂપી બળ આવતું દેખાશે તેમ તેમ અમે નિયમોની દ્રઢતા કરશું, અને દ્રઢતા થઈ ગયા પછી અમે એક સ્થાનમાં સુખેથી રહીશું.
મહારાજ સુખેથી ક્યારે રહેશે? આપણામાં ખપ જાગશે ને ત્યારે. કોઈ સમયે, આજે બહુ સરસ આ મહારાજે એટલી સરસ વાત કરી છે ને, એક વાત તમને સંભળાવું વચનામૃતની. આપણે રોજ આ કથા વાર્તા સાંભળીએ છીએ ને, શેના માટે? તમારે અને મારે. કથા એટલે શું? યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણ કિમ કરિષ્યતિ. કથા એટલે દર્પણ. શું છે? અરીસાની સામે તમે ઊભા રહો એટલે અરીસો જેવું હોય એવું બતાવી દેશે. તમે કાળા છો તો કાળા, લાંબા છો તો લાંબા, ગોરા છો તો ગોરા, જેવા છો એવા તમને બતાવી દેશે. કોઈ રાગ કે દ્વેષ વગર, કોઈ પક્ષ પાત વગર. સાચી વાત ને? એટલે એનું નામ છે આઈનો. હિન્દીમાં અરીસાને શું કહેવાય? આઈનો. અંગ્રેજીમાં આઈનો એટલે આઈનો. અરીસાની સામે આપણે જઈએ ને અને બહુ આમ પાવડર બાવડર લગાડતા હોય ને, ત્યાં અરીસો કહેતો હોય આઈનો, તું કેવો છે ને, એ તારી બધી દશા આઈનો. સાચી વાત કે નહીં? કથા અરીસા જેવી છે. આ કથા આપણે જેવા છીએ ને એવા આપણને દેખાડશે. પૂજ્યપાદ ગુરુજીએ કંડારી ગુરુકુલમાં પરિવાર સભામાં વચનામૃતમાં સરસ વાત કરી છે. તમે જો કથા સાંભળી જશે આ વાત, કથામાંથી ત્રણ વસ્તુ આપણને મળે છે. કથારૂપી દર્પણ દ્વારા ત્રણ વસ્તુ આપણને શીખવા મળે છે. નંબર વન, એક તો આપણે કેવા છીએ. નંબર ટુ, આપણે કેવા હોવા જોઈએ. તમે અરીસા સામે જાઓ એટલે તમને દેખાય કે ભાઈ મારે હજી મોઢું બરાબર ચોખ્ખું નથી, દાંતમાં હજી થોડું બરાબર, આપણે જોઈએ ને દાંતને બધું કે દાંત સાફ કરવાના, ઓછા હમણાં સાફ કરવા પડશે. કેવા છીએ, પછી કેવા હોવા જોઈએ, અને પછી ત્યાર પછી ત્રીજું કે આપણે કેવા છીએ, કેવા હોવા જોઈએ, અને કેવા હશું તો આપણે આપણી જાતને પણ ગમશું, બીજાને પણ ગમશું. એમાં કથા આપણને એ વસ્તુ શીખવાડે છે કે આપણે કેવા છીએ. કેવા છીએ એટલે હજી સત્સંગમાં કેટલા છીએ, 10%, 20%, કાચા કે પાક્કા, સત્વગુણી, રજોગુણી, તમોગુણી, કઈ કેટેગરીમાં, કેટલા પર્સન્ટેજમાં, કેટલા પગથિયા ચડ્યા છીએ, કેટલા પગથિયા હજી ચડવાના બાકી છે, જે બાકી છે કેવી રીતે ચડી શકશું, બરાબર ને? કેટલા પગથિયા ચડ્યા છીએ, નંબર વન, કેટલા ચડવાના બાકી છે, નંબર ટુ, અને બાકી છે એ હવે કેટલા સમયમાં કેવી રીતે ચડીશું, નંબર ત્રણ, કેનાથી ખબર પડે દાદા? કથાથી. પણ કથા કેવી રીતે સાંભળે તો આ વાત સમજાય. આ જે વાત થઈ રહી છે, શ્રીજી મહારાજ વચનામૃતમાં વાત કરે, વાત કરતા કરતા મહારાજ એમ બોલ્યા કે અમે જે આ વાત કરીએ છીએ એ મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમારા માટે કરીએ છીએ. ત્યારે સ્વામીએ હાથ જોડીને કહ્યું, હા મહારાજ, હું પણ એમ સમજતો હતો કે આ વાત તમે મારા માટે કરો છો. આવી રીતે કથા સાંભળે ને એને આ કથાનું ફળ મળે. શિવલાલભાઈ શેઠની વાત ગોપાલન સ્વામી ભરી સભામાં ટકોર કરી કે આજે પૈસાનો ધર્માદો ઘણા કરે પણ સમયનો ધર્માદો કોણ કરે છે? પૈસા આપવાથી કલ્યાણ નથી થવાનું, સમય પણ કાઢવો પડશે. સમય કાઢીને પલાઠી વાળીને સાધુ સામે બેસીને સત્સંગ કરવો પડશે, ત્યારે કસર ટળશે. અને શિવલાલભાઈ શેઠને લાગી આવ્યું, ઘરે જઈ નિયમ લીધું કે હવે જેમ રૂપિયાનો ધર્માદો કરીએ છીએ એવી રીતે સમયનો પણ ચોખ્ખો ધર્માદો કરીશું. આત્માનંદ સ્વામી બેઠા છે, સભા કરે છે, શિવલાલભાઈના મોઢામાં સોપારીનો ટુકડો ટક ટક અવાજ આવ્યો અને આત્માનંદ સ્વામીએ કહ્યું, કૂતરાની જેમ હાડકું કોણ ચાવે છે આવી બ્રહ્મસભામાં? કૂતરાની જેમ હાડકું ચાવે છે? સ્વામી ઉગ્ર હતા. આવી તોછડી ભાષામાં સ્વામીએ ટકોર કરી અને શિવલાલ શેઠ ઊભા થાય, સોપારીનો ટુકડો થૂકી નાખે
અને હાથ જોડીને સ્વામી પાસે હાથ વિનંતી કરે, સ્વામી મારી ભૂલ થઈ ગઈ, માફ કરજો. સ્વામી તો દયાળુ હતા. સ્વામીને પણ એમ થયું, ઓહો આવા મોટા ભગતને મારથી આવા આકરા શબ્દ કહેવાય ગયા. પણ શિવલાલ ભાઈએ સ્વામીની કડવી વાતને સવળી લીધી. કેવી લીધી? ટોકણી સહન કરવી એના કરતા પણ સવળું લેવું એ ઊંચી વાત છે. ઘણીવાર મોટા માણસ હોય, સંતો એને કથામાં કહેતા હોય તો બધા બેઠા હોય, બધા સાંભળી લે, ઘણા સાંભળી નાખે કે સાંભળી જ પડે ને, બીજું શું. સહન કરી લે, સહન કરવું એ શ્રેષ્ઠ વાત છે, પણ એના કરતા પણ સવળું લેવું ને. ટુકડો થૂકી આવ્યા પછી નિયમ લઈ લીધું, આખી જિંદગી ક્યારેય પણ હવે સોપારીનો ટુકડો મોઢામાં નાખવો જ નથી, નાખીશું તો આદત પડે ને. આને શું કર્યું કહેવાય? સવળું લીધું કહેવાય. શું કહેવાય? યુવા સભામાં નિષ્કામ સ્વામીએ વાત કરી હતી, શિવલાલભાઈ શેઠે કેટલો મોટો ઉત્સવ કર્યો. હરિકૃષ્ણ મહારાજ ગઢપુરમાં પધરાવ્યા. અરે રઘુવીરજી મહારાજ, મોટા મોટા સંતો આચાર્યોએ માથે હાથ મૂકીને અઢળક રાજીપો વરસાવ્યો. એ શિવલાલભાઈ એટલો ઉત્સવ કરે, એટલું દાન આપે, એટલો રાજીપો લે અને ગુણાત્યાનંદ સ્વામી પાસે આવે ને, સ્વામી કે શિવલાલ તારા આત્મા સામે જોઉં છું ને, તારો અડધો સત્સંગ ઘસાઈ ગયો, અડધો સત્સંગ, આમ કહે તો એ શિવલાલભાઈ હાથ જોડે, હા મા બાપ સાચી વાત છે, સવળું લીધું. શું કર્યું? સાધુની વાત પોઝિટિવ રીતે જે સાંભળે છે, એટલે કે દિવ્ય ભાવ રાખીને સાંભળે છે કે આ સાધુ જે વાત કરે, વચનામૃતના શબ્દો પ્રથમનું છઠ્ઠું, સાધુ કડવી વાત કહે છતાં એને હિતકારી માને. મહારાજના શબ્દો, કડવી વાત કહે છતાં હિતકારી માને અને સવળું લે એને વિવેકી જાણવો. દિવસે દિવસે સત્સંગમાં વૃદ્ધિ પામે. બોલો આજે કેવું છે? ખપનું લેવલ કેટલું નીકળે દાદા, ચેક કર્યું હોય તો. પાંચ ખાસડા મારે સાધુ, નિત્ય પાંચ ખાસડા મારે તો પણ સાધુના સંગમાં પડ્યો રહે તો જેવું કલ્યાણ સાધુનું થાય છે એ પ્રાપ્તિ એ જીવને પણ થાય છે. વચનામૃત સારંગપુરનું 10મું આજે જોવામાં આવે તો આવો ખપ કેટલા નીકળે. હું હાથ જોડીને વિનંતી કરું છું, આપણા લોયાધામ પરિવારમાં બહુ સારા ભક્તો છે, તમારી સમજણ, તમારો મહિમા, તમારી સ્થિતિ, પણ સત્સંગના માર્ગે આપણે હજી ઘણું આગળ વધવાનું છે. એક મિનિટ બધા આંખ કરી બંધ કરીને વિચાર કરો, મેં કહ્યું ને કેટલા પગથિયા ચડ્યા છીએ, કેટલા ચડવાના હજી બાકી છે, શું આપણામાં ખપ સંતો ભક્તો પ્રત્યેનો, સંતો ભક્તો પ્રત્યે દાસત્વપણું, સંતો ભક્તોની આગળ આપણી નમ્રતા, સંતો ભક્તોની આગળ આપણી જાતને હોમી દેવી, ઓગાળી દેવી, આ ભાવનાઓ કેટલી છે? કેટલા પગથિયા ચડ્યા છીએ, હજી કેટલા બાકી છે? આપણું નામ ન આવે, આપણને માન ન મળે, આપણને સ્થાન ન મળે, આપણું ધાર્યું ન થાય, બરાબર દુઃખ થાય છે, કામ ક્રોધાદિકના સંકલ્પો થાય છે, કેટલા પગથિયા ચડવાના બાકી છે? હજી અબ્દુલ કલામ બહુ સારા ચિંતક, મને ઘણીવાર વાંચવું સાંભળવું એમનું ગમે. હમણાં એમનું એક સૂત્ર મેં વાંચ્યું, એટલી સરસ એમણે વાત કરી, એટલી સરસ વાત, પોતાની જાતને, પોતાની જાતને પોઝિટિવ એક્ટિવિટીમાં એટલી બધી પરોવી દો કે તમને નેગેટિવ વાતનો વિચાર જ ન આવે. તમારી જાતને પોઝિટિવ એક્ટિવિટીમાં એટલી પરોવી દો કે તમને નેગેટિવનો વિચાર સુધા ન આવે. હજી આપણે કેટલા પગથિયા ચડવાના બાકી છે, એ આપણે ચડવાના પગથિયા જોવા કે બીજા બધાનું જોવું દાદા? અને આજે માણસ બેઠો બેઠો શું કરે છે? બધાનું જુએ છે, પેલો આમ પેલો આમ, આનું પૂછડું વાકું, આનું સિંગડું વાકું, આનું આ વાકું, પેલાનું તે વાકું, પણ પોતાના 18 વાકા હોય દેખાતા. અજ્ઞાનીમાં અજ્ઞાની, મૂરખમાં મૂરખ, ઘેલામાં ઘેલો અને નીચમાં નીચ. મહારાજના શબ્દો છે એટલે બોલી શકું, માફ કરજો બધા. ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે, મહારાજે ચાપખા માર્યા છે આપણને. સત્સંગમાં ક્યારેક ક્યારેક આપણે આ કક્ષા સુધી પહોંચી જ જઈએ છીએ, ક્યારેક નહીં આમ તો રોજ,
આપણે ક્યારે આપણી જાતને જોઈ? ક્યારે જોઈ? આપણે એકાંતમાં બેસી અડધો કલાક આત્મવિચાર કર્યો ક્યારે? ક્યારે કર્યો? ક્યારે આપણે અંતરદૃષ્ટિ કરી, પાછું વાળીને વૃત્તિને જોયું ક્યારે કે હું ભગવાનનો ભક્ત છું, સંતો મને કહે છે બહુ સારા ભક્ત છે, એકાંતિક છે, પણ શું હું ખરેખર એકાંતિક થયો છું? પોતાની જાતને ક્યારેક પ્રશ્ન પૂછો, પોતાની જાતને ક્યારેક ચેક કરો, પોતાની જાતને ક્યારેક તપાસ કરો. આ ઇન્ટ્રોસ્પેક્શન, આ અંતરદ્રષ્ટિ, આ અંતર જાગૃતિ તમારા આત્માને એટલો બળવાન બનાવશે, એટલો બળવાન બનાવશે. ઓ દિયા ક્યા બુજે જિસે રોશન ખુદા કરે. કેવું સરસ કોઈ લખ્યું હે, ફાનુસ બનકર હિફાજત જિસકી હવા કરે, ઓ દિયા ક્યા બુજે જિસે રોશન ખુદા કરે. મહારાજ એમ કહે છે અમારે વજ્રનો કિલ્લો બનાવો છે. કેવો? કે મોટા મોટા તોપ ગોળા વાગે ને તો પણ કઈ ન થાય, એ વજ્રનો કિલ્લો બહારથી નહીં બને, હાર પહેરવાથી નહીં મળે, માન મેળવવાથી નહીં મળે. એ તો આત્માનંદ સ્વામી જેવા ચાપખા મારનારા હોય ને, પાંચ ખાસડા મારનારા હોય ને, એનાથી બને દાદા. સાચી વાત કે ખોટી વાત? ક્યારે કોઈ સાધુને આપણે હાથ જોડીને કીધું કે સ્વામી મારી ભૂલ થાય તો કહેજો? કીધું ક્યારે? ક્યારે કોઈને આપણે હરિભક્તને કીધું કે ભગત તમે મારી સાથે રહો છો, મારી ભૂલ થાય તો કહેજો? ક્યારે કીધું? ક્યારે આપણે ગુરુજીને સંતોને કીધું કે સ્વામી મારાથી ભૂલ થઈ જાય પણ મારા વિશે નિધડક રહેજો, મારી બહુ ચિંતા ન કરતા, કંઈક કહેવા જેવું હોય તો મને કહેજો. બ્રહ્માનંદ સ્વામી કીર્તન તો ગાઈ નાખીએ, હો રાજ મારે રે મંદિરે તમે રહો રહો, ઘટે તેમ કહેવું ઘટે તે કહો કહો. કીર્તન ગાવું જુદી વાત છે, ખપ હોય ને ત્યાં બધું થાય. ક્યાં થાય? ગરજ બડી ઈસ લોકન મે, ગરજ બિના કોઈ આવે ન જાવે. આ દુનિયામાં મહાનમાં મહાન એક તત્વ છે ગરજ. ગરજ એટલે ખપ, ખપ એટલે સ્વાર્થ. વચનામૃતમાં મહારાજે એક સરસ વાત કરી છે, વચનામૃત છે અંત્યનું આઠમું, પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ભક્તિમાં કયું અતિશય મોટું વિઘ્ન છે? કેવું વિઘ્ન? અતિશય મોટું વિઘ્ન. કેમાં? ભક્તિમાં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આપણે બધા ભક્તિ કરીએ છીએ, કથા કરવી એ ભક્તિ, કથા સાંભળવી એ ભક્તિ, સવારે પૂજા કરવી ત્યાંથી લઈ રાત્રે સુવાજીએ માનસી પૂજા કરીએ ત્યાં સુધી આપણે ભક્તિ જ જાજી કરીએ છીએ, બાકી બધી વાતમાં તો આપણને ગમ પડતી નથી. ભક્તિમાં અતિશય મોટું વિઘ્ન કયું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને એ જ મોટું વિઘ્ન છે જે પોતામાં દોષ હોય તેને દેખે નહીં. બોલો, આપણામાં વિઘ્ન ખરું? દાદા એક લિસ્ટ હોવું જોઈએ કે હજી મારે આટલા દોષો ટાળવાના બાકી છે. જૂના હરિભક્તો ડાયરી લખતા, જૂના હરિભક્તો હિસાબ કરતા, જૂના હરિભક્તો પોતાના જીવનનું નામું રાખતા. આપણે બીજાનું નામું બહુ રાખ્યું, પેલો આમ કરે છે ને પેલો આમ કરતો નથી, એ આમ બોલ્યો ને આમ બોલવું જોઈએ, પોતાનું નામું રાખતા શીખીએ આપણે. પોતામાં દોષ હોય તેને દેખે નહીં, અને ભગવાન અને ભગવાનના ભક્ત થકી જેનું મન નોખું પડી જાય, નોખું પડી જાય એટલે બે ગરજું થઈ જાય. કેવું થઈ જાય? અને ભગવાનના ભક્ત થકી જેને બે પરવાય થઈ જાય, એ જ એને અતિશય મોટું વિઘ્ન છે. બોલો, આજના બધા હરિભક્તોની ભક્તિ ઉપર આવી તલવાર તોળાઈ રહી છે, ક્યારેય પડે, ક્યારેય તલવાર ઝીકાશે કોઈનો નિર્ધાર નથી. માટે આપણી ભક્તિને નિર્ભય બનાવીએ, સંતો ભક્તોને આપણો વિશ્વાસ આવી જાય. અરે એકવાર મહારાજના હૃદયમાં એમ થાય, ધન્ય છે આ ભક્તને. મુક્તાનંદ સ્વામી કીર્તનમાં ગાયું ને, ભાલાનો વરસાદ સામેથી વરસતો હોય ને, સવારે આપણે ગાઈએ છીએ ને, મારા વાલાજી શું વાલપ દિશે રે, તેનો સંગ સિદ્ધ જઈએ, સનમુખ જાતા શંકા ન કીજે,
મર ભાલા તણો મેહ વરસે, આકાશમાંથી ભાલા વરસે ને છાતીને વિંધી નાખે ને, તો પણ હવે આ સાધુને છોડવા નથી, આ મહારાજને છોડવા નથી. ગાય નાખવું સહેલું છે, સોળી ઉપર શયન કરાવે તો એ સોળે હું અહીંયા તો એક કાંટો વાગ્યો હોય ને. તમે બધા બહુ સારા ભક્તો છો, પણ આ વાત આવીને એટલે કેવી પડે એવી છે કે ખપ આપણામાં ન હોય ને તો ક્યારેક મોટો ભય છે. સત્સંગમાં જો ગરજુ નહીં બની શક્યા ને તો મોટું વિઘ્ન છે, મોટું નહીં અતિશય મોટું વિઘ્ન છે. કેન્સર જેવો રોગ છે. કેવો રોગ છે? શ્રીજી મહારાજે સરસ વાત કરી. હા, મેથાણ ગામમાં પૂંજાજી દરબારના બહેન જીજીબા કેવા સુરવીર સત્સંગી, કેવી ધર્મનિષ્ઠા, વજ્રના કોટ જેવી એમની ધર્મનિષ્ઠા. એવા એ પ્રેમી ભક્તની આગળ ભગવાન શ્રીહરિ કહે છે, અમને તમારી બહુ ચિંતા નથી, તમારા સત્સંગથી અમે નિર્ભય છીએ. અને જે હરિભક્તોના મૂળ જે છીછરા હોય, ઊંડા ગયા ન હોય, કુસંગરૂપી વાવાઝોડાથી પડી જાય એવા હોય, એની અમને ઝાઝી ચિંતા હોય, માટે અમે વારંવાર ત્યાં જઈએ છીએ. અને હરિભક્તના હૃદયમાં જ્યારે ખપ આવે ને, ત્યારે જ મહારાજ કહે, અમે નિયમનો કોટ બાંધી શકીએ. અમારે તો કોટ બનાવવો છે, પણ એ ક્યારે બને? કે ખપ જાગે ને પછી કોટ બનાવીએ, અને કોટ એવો બનાવી દેશું ને વજ્ર જેવો, કે પછી ગમે એવા વાવાઝોડા આવશે ને તો પણ વાંધો આવશે નહીં. હજી મહારાજ સરસ વાત કરે છે, આ સત્સંગરૂપી બાગને કેમ જાળવે છે મહારાજ, મોક્ષરૂપી વનને કેમ નવપલ્લવિત રાખે છે. કથાનો સમય 11 ચોપાઈ થઈ છે, હજી 2-3 મહત્વની મુદ્દાની સમજવા જેવી વાત આવે છે, આપણે આવતીકાલે શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની.